અમરેલીમાં સસ્તા અનાજના દુકાનદારોનું કલેક્ટરને આવેદન, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કલેક્ટર કચેરીની સાથે તાલુકા મથકે પણ દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો. તો સસ્તા અનાજના દુકાનદારોએ કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર. અહીં તેમણે વિરોધ નોંધાવ્યો, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગુજરાત રાજ્ય ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર બંને અમારા એસોસિએશનો છે. બંને એસોસિએશને ગઈ 3 તારીખે રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્રમાં અમારી 3 માગણીઓ છે, પણ ત્યારે અમે આંદોલન ઉપર 1 તારીખથી છીએ, ગઈ 1 તારીખથી. પણ 3 તારીખે અમને એમ હતું કે અમારી માગણીઓ વ્યાજબી છે, એટલે સરકારે અમને બોલાવેલા અમારા રાજ્ય એસોસિએશનના અધિકારીઓને, અને રાજ્ય એસોસિએશન ત્યારે સરકાર સાથે બેઠક કરવા માટે ગયેલ. એમાં અમારા મુદ્દાઓ ખૂબ વ્યાજબી હોય, અમને એવી આશા હતી કે અમારી માગણી સંતોષવામાં આવશે, સ્વીકારી લેવામાં આવશે. તો અમે 3 તારીખે આંદોલન સમેટી લેવાના હતા, પણ મિટિંગના અંતે અમારી માગણીઓ સ્વીકારવામાં નથી આવી અને જે અમારી મિટિંગ હતી સરકાર સાથેની એ પડી ભાંગી છે. તો ફરી અમે આંદોલનના માર્ગે છીએ. ગઈ 1 તારીખથી અમે આંદોલન ઉપર છીએ. આંદોલન દરમિયાન અમે કોઈ પણ લોકો ચલણ જનરેટ નહીં કરીએ, એમ પરમિટ જનરેટ નહીં કરીએ, અને ચલણના પૈસા અમે પેડ નહીં કરીએ, અને અમારી દુકાનો અમે બંધ રાખીએ.